अहवात सरपंची शू छे खबर नी बीजी लहेर में कोरोना ग्रामीण विस्तार में माथू उचक्यू है त्यारे झी चोवीस कलाक गुजरात गामडे गामडे जईने स्थिति जाणी रही है। आज अंतर्गत अमारी टीमें मोरबी नजीकना गुंटू गाम की मुलाकात लीधी। अहीं एक महीना में कोरोना 600 केस आया है जेमांथी 110 जेटला लोकोना मृत्यु थया है। खास करीने एप्रिल महीना में गाम में नोंधाता कोरोना केस में वधारो थयो। एक समय सरेराश 15-20 जेटला केस आवता हता, जो कि आज रोजना सरेराश 2-3 केस नोंधाया छे। गाममां हाल संक्रमण पर काबू मेळवायो छे, जो कि आ महामारीमां अनेक लोकोए तेमना परिवारजनोने गुमाव्या छे। तेओ प्रार्थना करी रह्या छे कि आ महामारीनो ઝડપથી અંત આવે। બાર રાજ્યની વસ્તીમાં 800-700-800-900 કોરોના પોઝિટિવ કેસ હતા। એમાંથી મારા ગામમાંથી જુવાન દીકરા 20 વર્ષ 30 વર્ષના 40 વર્ષના 10 દીકરા અમે એવા ગુમાવ્યા છે, અને બાકીના થોડા 50 વર્ષની ઉંમર ઉપરના કોઈ 60 વર્ષની ઉંમરના એ બધા છે ને અમારા ગામમાં 110 મૃત્યુ થયા છે કોરોના પોઝિટિવમાં। અને જો આ ટાઈમે ટાઈમે દવાની બધું મળી ગયું હોત ને તો આ પોઝિશન ન આવત। મારા એક ગામમાં જો આટલા મૃત્યુ થયા 107-10 તો બીજા ગામની શું પરિસ્થિતિ છે। ટાઈમે ઓક્સિજન નથી મળ્યું, ટાઈમે ઇન્જેક્શન નથી મળ્યા, એના કારણે કેસ ઝાઝા વધી ગયા હતા અમારા ગામની અંદર। તે પછી અત્યારે થોડુંક સંક્રમણ ઓછું થયું છે, પણ કોરોના પોઝિટિવ તો છે જ ઘૂંટણની અંદર હજી આજની તારીખની અંદર। પણ ટાઈમે કોઈ ઇન્જેક્શન, ટાઈમે કોઈ ઓક્સિજન ન મળ્યા, એના કારણે વધારે મૃત્યુ પામેલ છે। મારા ખુદ મારા કાકા ને દવાખાને લઈ ગયા હતા, બેડ નહોતો મળ્યો, એના કારણે પાછા ઘરે લાવ્યા હતા, અને કોરોનાના સંક્રમણના ઓલે ઓફ થયેલ છે। ગુટુ ગામે એપ્રિલ માસમાં ઘણા બધા કેસ હતા, કુલ 500-600 કેસ હતા ત્યારે કોરોનાની મહામારી, કોરોનાનું સંક્રમણ વધારે હતું। પણ હાલ આજની પરિસ્થિતિ મુજબ ત્યારે ડેલીના ઘણા કેસ આવતા, પણ આજની પરિસ્થિતિ મુજબ 1-2 પોઝિટિવ કેસ આવે છે। એટલે અત્યારની પરિસ્થિતિ મુજબ જે પહેલાં ઘણા કેસ હતા તેમાં ઘણો સુધારો છે, અને હાલ લોકો હોમ આઇસોલેશન રહે છે અને વેક્સિનેશન બી ચાલુ છે આપણે। એટલે જે ગત એપ્રિલ મહિનામાં જે આપણને મુશ્કેલી પડતી હતી તેવી મુશ્કેલી અત્યારે જોવા મળતી નથી। મોરબી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની અંદર એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં હતું, અને જો એપ્રિલ મહિનાની અંદર મોરબી તાલુકાના ઘૂંટુ ગામની વાત કરીએ તો આ ગામની અંદર લગભગ 600 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયેલા હતા, અને જે 600 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયેલા હતા તેમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર ન મળવાના કારણે, અથવા તો તેને દવા ન મળવાના કારણે, અથવા તો ઓક્સિજન ન મળવાના કારણે ઘણા બધા કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ નોંધાયેલા છે। અને ગ્રામજનોના કહેવા પ્રમાણે આ ગામની અંદર લગભગ 100-110 જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓના મૃત્યુ છેલ્લા 1-1.5 મહિનાની અંદર નોંધાયેલા છે। અને આજની તારીખે પણ જો વાત કરીએ મોરબી જિલ્લાના આ ઘૂંટુ ગામની, તો ઘૂંટુ ગામની અંદર હાલમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે। જો કે એપ્રિલ મહિનાના પ્રમાણમાં હાલમાં મે મહિનાની અંદર કોરોનાનું સંક્રમણ ઓછું જોવા મળી રહ્યું છે, અને અત્યારે જ્યારે એપ્રિલ મહિનામાં દરરોજના 15-20 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ આવતા હતા તેની બદલે આજની તારીખે જો વાત કરીએ તો આ ઘૂંટુ ગામમાં રોજના સરેરાશ 1-2 કેસ કોરોનાના પોઝિટિવ સામે આવે છે તેવું અહીંના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, ઘૂંટુ।